આજે આપણે ઘૂઘરા બનાવીશું. તો એક કપ રવો છે, મેંદો, ખાંડ દળેલી, ઘી, કાજુ, બદામ, કિસમી, આપણે એલચીનો પાવડર છે. હવે આપણે લોટ ચાળી લઈશું. ઘીનું મોણ દેવું, તમે તેલનું મોણ દઈ શકો, આવું મોણ દેવાનું મુઠ્ઠી વળે એવું. આપણે થોડું થોડું પાણી નાખતા જાઉં ને બાંધતા જાઉં. આપણે પરોઠાનો લોટ બાંધી તેવો જ આપણે બાંધવાનો, કઠણય નહીં ને ઢીલોય નહીં, એવો આપણે બાંધીશું લોટ. થોડું થોડું પાણી નાખીને જ બાંધવાનું. હવે આપણે થોડુંક ઘી નાખીને પાછું મહળી લેશું. તમે તેલ નાખી શકો મોણમાં, ઘી નાખો તો વધારે સારું એમ. હવે આપણે આને ઢાંકીને ઘડીક મૂકી દઈશું, ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈશું. ગેસ ચાલુ કરીશું, તો આપણે પેન મૂકશું, એમાં આપણે એક ચમચી ઘી નાખીને ડ્રાયફ્રૂટ શેકી લઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે બદામ પહેલાં નાખશું. આપણે થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકશું. હવે આપણે કાજુ નાખશું. હવે આપણે બ્રાઉન થઈ ગઈ છે કાજુ ને બદામ બે, તો આપણે કિસમી નાખી દઈશું. આપણે બદામ શેકાઈ ગઈ છે કાજુ, આપણે કિસમી ફૂલી ગઈ સરસ. આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું. સરસ ફૂલી ગઈ છે. હવે આપણે બે ચમચી ઘી નાખશું, તેમાં આપણે રવો શેકી લઈશું. આપણે ધીમા ગેસે શેકશું રવો. આમાં બહુ ઘી ન હોય, બે થી ત્રણ ચમચી નાખીએ તો થઈ જાય. આપણે થોડુંક રાતો રવો થાય ત્યાં સુધી આપણે શેકશું. હવે આપણો રવો શેકાઈ ગયો છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું, નીચે લઈ લઈશું, ઘડીક ઠરવા મૂકી દઈશું. પછી આપણે બુરું ભેળવશું. હવે આપણે ખાંડ ભેળવી દઈશું. આપણે ખાંડામાં થોડીક સળિયાતી રાખવી પડે, આપણે ઉપરનું કવર મોળવું હોય એટલે. પછી આપણે ટેસ્ટ કરી નાખી દેવાની, નાખવાની. હવે આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. હવે આપણે એલચીનો પાવડર નાખશું. હવે આપણે ઘૂઘરા બનાવી લઈશું. હવે આપણે લોટ જોઈ લઈશું. સરસ થઈ ગયો છે આપણો લોટ, મસ્ત. વણી લેશું.
આપણે પૂરી વણી નેવડી આપણે વણી લેશું. આમાં આપણે ઘૂઘરો કરીશું તો આપણે એને જરાક ઘી સોપડી દેશું. આમ દબાવી દેશું, આમ કિનારે આપણે કાઢી નાખશું. હવે આપણે એને ખોલી લેશું. આ જ રીતે આપણે બધા આવા ઘૂઘરા બનાવી લેશું. હવે આપણે બીજા આકારનો ઘૂઘરો બનાવીશું. આ વણાઈ જાય પછી આપણે કિનારે પાણી ચોપડી દેશું જેથી આપણો આ ઘૂઘરો ચોટી જાય. આપણે આ સમસ્યાથી આમ પાડી દેશું કિનારીએ. આપણી ડિઝાઇન જેવો સરસ થઈ જાય ઘૂઘરો. પાછળની સાઈડે પાડી દેશું. તમે આ રીતનો ઘૂઘરો કરી શકો. હવે આપણા ઘૂઘરા બની ગયા છે તો હવે આપણે આને તળી લેશું. તેલ મૂકી દીધું છે ગેસ ઉપર. આપણું તેલ આવી ગયું છે તો આપણે ઘૂઘરા અંદર નાખશું. હવે આપણે ઘૂઘરા પલટાવી દેશું. એક બાજુ સળી ગયા છે તો આપણે બીજી બાજુ પલટાવી દેવું. હવે આપણા ઘૂઘરા તળાઈ ગયા છે તો આપણે લઈ લેશું. આવા બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના ધીમા ગેસે. આપણા ઘૂઘરા હવે બધા તળાઈ ગયા છે તો આપણે હવે સર્વ કરી લેશું. આને આપણે 10 થી 12 દિવસ સુધી સ્ટોરેજ કરી શકીએ. માવા વગરના છે એટલે સારા રહે. ડબ્બામાં ભરીને પેક કરીને રાખો ને તો એ સારા રહે. માવાવાળા હોય તો આપણે એને ફ્રીજમાં રાખવા પડે ને ખુલ્લા રાખવા પડે, એ સારા ન રહે. એમ આપણે હજી પાછળ માવાનાય બનાવીશું. મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.